નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઈ શ્રમ કાર્ડના સેલ્ફ રજિસ્ટ્રેશન વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આપણે અગાઉ ઈ શ્રમ કાર્ડ વિશેની માહિતી મેળવી ગયા જેમાં ઈ શ્રમ કાર્ડ ક્યારે શરૂ કરવામાં આવેલ તેનાથી શું શું ફાયદા થાય છે તેમાં કોનો કોનો સમાવેશ થાય છે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતીનો આપણે અગાઉ વિડીયો બનાવી ગયા જો તમે તે ન જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે ત્યાં જઈ તમે ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકો છો તો આજના આ વિડીયોમાં આપણે ઈ શ્રમ કાર્ડના સેલ્ફ રજિસ્ટ્રેશન વિશે વાત કરીશું એટલે કે મિત્રો આ ઈ શ્રમ કાર્ડ છે તે જાતે કેવી રીતે બનાવવું તેના વિશેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને જો તમે જાતે જ ઈ શ્રમ કાર્ડ બનાવવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં છું અને ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ તો મિત્રો બ્રાઉઝરમાં આપણે રજીસ્ટર ડોટ ઈ શ્રમ ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ઓકે આપીશું એટલે આ પ્રમાણેની ઈ શ્રમ કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે ખુલી જશે જેમાં અહીંયા તમને સેલ્ફ રજિસ્ટ્રેશનનો એક આખો બોક્સ જોવા મળી રહ્યું છે તો આમાં વિગતો નાખી અને આપણે સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ અને તેના માટે અહીંયા ઇન્ફોર્મેશન રિકવાયર્ડ ફોર રજિસ્ટ્રેશન એટલે કે રજિસ્ટ્રેશન માટે જરૂરી માહિતી તો આટલા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે જેમાં આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો એક્ટિવ મોબાઈલ નંબર અને તે મોબાઈલ બેંક એકાઉન્ટની માહિતી અને જે શ્રમિક છે તેની ઉંમર સોળથી ઓગણસાઠ વર્ષની હોવી જોઈએ તો આ પ્રમાણે આખી સ્ક્રીન આપણને જોવા મળશે જેમાં અહીંયા આપણે સેલ્ફ રજિસ્ટ્રેશનમાં વિગતો દાખલ કરી અને આગળની વિગત જોતા જઈએ તે ઉપરાંત મિત્રો જે વીએલી મિત્રો છે તેઓ પોતાના સીએસસી આઈડી દ્વારા અહીંયા રજીસ્ટ્રેશન થ્રુ સીએસસી ડિજિટલ સેવા દ્વારા અહીંયા ક્લિક કરી અને સીએસસી દ્વારા રજીસ્ટ્રેશન કરી શકે છે તો ચાલો હવે આપણે અહીંયા સેલ્ફ રજિસ્ટ્રેશનમાં વિગતો જોતા જઈએ તો સેલ્ફ રજિસ્ટ્રેશનમાં સૌ પ્રથમ આપણે આ બોક્સમાં જે શ્રમિક હોય તેના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ બતાવી રહ્યો છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં તે જ પ્રમાણે ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી નીચેના બે ઓપ્શન છે કે ઇપીએફઓ અને ઈ તો તે બંનેમાં નો ઉપર બાય ડિફોલ્ટ ચેક માર્ક આવે છે તો આપણે નવ ઉપર જ ચેક માર્ક રાખી અને ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશું તો ચાલો હું પહેલાં વિગત દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈએ તો મિત્રો આપણે મોબાઈલ નંબર અને જે કેપચા કોડ છે તે ટાઈપ કરી લીધો છે અને આપણી સામે જે સેન્ડ ઓટીપીનો ઓપ્શન છે તે પણ ગ્રીનમાં બતાવી રહ્યો છે તો હવે આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દઈએ છીએ તો આપણો ઓટીપી આવી ગયો છે અને દાખલ કરી લીધો છે હવે આપણે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું સબમિટ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે જેમાં આપણે અહીંયા આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા કન્સેન્ટમાં એટલે કે સંમતિમાં અહીંયા ચેક માર્ક કરી અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરી લઉં છું ત્યાર પછી આપણે તેની આગળની વિગતો જોઈશું તો ચાલો હવે આપણે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ સબમિટ બટન ઉપર ક્લિક કરતાં ફરીથી એક ઓટીપી મોકલવામાં આવશે જે સંમતિ માટેનો છે તો આધારની સંમતિ માટેનો બીજો એક ઓટીપી આવશે તો તે ઓટીપી આવી ગયા પછી આપણે આ બોક્સમાં ટાઈપ કરી અને ત્યાર પછી તેને વેલિડેટ ઉપર ક્લિક કરી દઈશું તો મિત્રો ઘણી વખત આ ઓટીપી આવવામાં થોડો સમય પણ લાગી શકે છે તો હવે આપણો બીજો ઓટીપી પણ આવી ગયો છે તેને દાખલ કરી અને હવે આપણે વેલિડેટ ઉપર ક્લિક કરી દઈએ છીએ તો વેલિડેટ થયા પછી આ પ્રમાણે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે તો તેમાં અહીંયા તમે ડાબી બાજુએ અલગ અલગ સ્ટેપ જોઈ શકતા હશો જેમાં અહીંયા પહેલું સ્ટેપ આધાર મુજબની વિગતોનું સ્ટેપ છે ત્યાર પછી બીજું સ્ટેપ આવશે પર્સનલ ઇન્ફોર્મેશનનું ત્યાર પછી એડ્રેસનું સ્ટેપ આવશે ત્યાર પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું સ્ટેપ આવશે ત્યાર પછી ઓક્યુપેશન એન્ડ સ્કિલ એટલે કે તમારો ધંધો અને આવડતનું અહીંયા સ્ટેપ આવશે અને છેલ્લે બેન્ક ડિટેલનું સ્ટેપ આવશે તો આ પ્રમાણે છ સ્ટેપમાં આખી માહિતી કમ્પ્લીટ ભરવાની આવશે તો જેમાં આપણે આ પહેલાં સ્ટેપમાં છીએ તો પહેલા સ્ટેપમાં આપણે જે આધાર કાર્ડ મુજબ માહિતી હશે તે આવી ગઈ છે તો મિત્રો આ પ્રમાણે રજીસ્ટ્રેશન ફોર્મમાં આપણી આધાર કાર્ડ મુજબની તમામ માહિતી આપણને અહીંયા જોવા મળી રહી છે જેમાં તમારું નામ જન્મ તારીખ જેન્ડર એડ્રેસ લોકાલિટી ડિસ્ટ્રિક સ્ટેટ પિનકોડ કન્ટ્રી કોડ અને તમારો જે ફોટો હશે આધાર કાર્ડ મુજબનો તે અહીંયા જોવા મળશે તો તમામ વિગતો જોઈ લેવી અને જોઈ લીધા પછી અહીંયા નીચે કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ અને ક્લિક કરતાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પર્સનલ ઇન્ફોર્મેશનના સ્ટેપમાં આપણે આવી ગયા છીએ તો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે વિગત ફરજિયાત ભરવાની હશે તે વિગતની બાજુમાં અહીંયા લાલ સ્ટારની નિશાની હશે તો અહીંયા તમે દરેકમાં જોઈ શકો છો અને જે વિગતની બાજુમાં સ્ટારની નિશાની નહીં હોય તે વિગત ઓપ્શનલ હશે તો જો તે તમે ભરવા માંગતા હોય તો ભરી શકો છો નહીંતર ચાલશે તો સૌપ્રથમ આપણો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે આપણે ટાઈપ કરેલો હતો તે જોવા મળી રહ્યો છે ત્યાર પછી ઇમરજન્સી મોબાઈલ નંબર જો તમે અહીંયા દાખલ કરવા માંગતા હોય તો દાખલ કરી શકો છો ત્યાર પછી ઇમેલ આઈડી છે તો ઈમેલ આઈડી દાખલ કરવાનું છે ત્યાર પછી મેરિટલ સ્ટેટસ તો અહીંયા ડ્રોપડાઉનમાંથી મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી ફાધરનું નામ ટાઈપ કરી દેવાનું છે ત્યાર પછી સોશિયલ કેટેગરી તો અહીંયા કાસ્ટ એસી એસ ટી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી જો તમે બ્લડ ગ્રુપ જાણતા હોય તો તમારો બ્લડ ગ્રુપ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો અહીંયા ડિફરન્ટલી એબલ્ડ તો તેમાં ઓલરેડી અહીંયા નો ઉપર સિલેક્ટ આવશે અને હવે આપણે જોઈએ કે યસમાં સિલેક્ટ કરતાં શું વિગત આવે છે તો ડિફરન્ટલી એબલ્ડમાં યસ ઉપર સિલેક્ટ કરતા ટાઈપ ઓફ ડિફરન્ટલી એબલ્ડ એટલે કે ડિફરન્ટલી એબલના અલગ અલગ પ્રકાર આપણને જોવા મળે છે જેમ કે એસિડ અટેક વિક્ટિમ હિયરિંગ હેન્ડીકેપ મેન્ટલી ડિસેબિલિટી ફિઝિકલી હેન્ડીકેપ સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી આમ અલગ અલગ જે ડિસેબિલિટી છે તે જોવા મળી રહી છે તો અહીંયા આપણે હાલ નો ઉપર સિલેક્ટ રાખશું જો કોઈ આવી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયાથી તે સિલેક્ટ કરી શકો છો તો આપણે અહીંયા નો ઉપર સિલેક્ટ રાખીએ છીએ ત્યાર પછી તેના નીચે અહીંયા નોમિનીની ડિટેલ આવી જાય છે જેમાં નોમિનીનું નામ દાખલ કરવાનું છે નોમિનીની જન્મ તારીખ દાખલ કરવાની છે ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને રિલેશનશીપ વિથ યુ એટલે કે નોમિનીનો તમારી સાથે સો સંબંધ છે તે સંબંધ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ચાલો હવે આપણે આ વિગત ભરી અને ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું તો હવે આપણે આ તમામ વિગતો દાખલ કરી અને સિલેક્ટ કરી લીધું છે તો સેવ એન્ડ કન્ટિન્યૂ ઉપર ક્લિક કરીશું જે ક્લિક કરતાં રેસિડેન્ટ ડિટેલ ઉપર આપણે આવી જઈએ છીએ તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે સ્ટેપ કમ્પ્લીટ થતા જાય છે તે સ્ટેપ અહીંયા ગ્રીન કલરમાં આપણને જોવા મળી રહ્યા છે તો હાલમાં આપણે એડ્રેસના જે સ્ટેપ છે તે સ્ટેપ ઉપર છીએ જેમાં અહીંયાથી આપણે હોમ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે તો ચાલો હોમ સ્ટેટ સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી મિત્રો અહીંયા જો તમે આધાર કાર્ડમાં હાઉસ નંબર આપેલ હશે તો આવી જશે નહીંતર અહીંયા ટાઈપ કરવાનું રહેશે ત્યાર પછી લોકાલિટી ટાઈપ કરવાની રહેશે જે ઓપ્શનલ છે ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી નીચે ડિસ્ટ્રિક્ટ સબડિસ્ટ્રિક્ટ કે તહેસીલ એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી પિનકોડ ટાઈપ કરી દેવાનો રહેશે તો ચાલો આપણે આ વિગતો દાખલ કરી લઈએ ત્યાર પછી આગળની વિગતો આપણે જોતા જઈએ તો મિત્રો આપણે અહીંયા એડ્રેસ દાખલ કરી લીધું છે જેના નીચે આપણે જે હાલના એડ્રેસ ઉપર કેટલા વર્ષથી આ રહીએ છીએ તે સિલેક્ટ કરવાનું છે અને જો તમારું પરમાનન્ટ એડ્રેસ પણ હાલના એડ્રેસ મુજબનું હોય તો અહીંયા ચેકમાર્ક રહેવા દેવાનું છે પણ જો તમારું હાલનું એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને અલગ હોય તો અહીંયા તમે ચેકમાર્ક કાઢી અને ત્યાર પછી અહીંયા નીચે તમે તમારું જે પરમાનન્ટ એડ્રેસ હોય તે ટાઈપ કરી શકો છો અને ત્યાર પછી સેવન કન્ટિન્યુ આપી શકો છો પણ આપણે હાલના કિસ્સામાં મારું હાલનું અને પરમાનન્ટ એડ્રેસ બંને એક હોય હું અહીંયા ચેકમાર્ક રાખું છું અને સેવન કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઉં છું ત્યારબાદ આપણે અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના ટેબમાં આવી જઈએ છીએ અને અહીંયા આપણે આપણું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાનું છે અને તેના નીચે જો એજ્યુકેશનલ સર્ટિફિકેટ અપલોડ કરવા માગતા હોય તો અપલોડ કરી શકીએ છીએ અપલોડ કરવું એ ઓપ્શનલ છે અને ત્યાર પછી આપણે મંથલી ઇન્કમ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને તેના નીચે જો આપણે ઇન્કમ સર્ટિ અપલોડ કરવા માગતા હોય તો તે પણ અપલોડ કરી શકીએ છીએ અને આટલી વિગત દાખલ કર્યા પછી આપણે અહીંયા સેવન કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ઓક્યુપેશન એન્ડ સ્કિલના ટેબમાં આવી જઈએ છીએ જેમાં અહીંયા આપણે પ્રાઇમરી ઓક્યુપેશન ટાઈપ કરવાનું રહેશે અને જો તમે ઓક્યુપેશનનું આખું લિસ્ટ જોવા માગતા હોય તો અહીંયા તમે ક્લિક ટુ વ્યૂ એન કોડ લિસ્ટ ઉપર ક્લિક કરી અને તેનું આખું લિસ્ટ જોઈ શકો છો જેવા તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રમાણેનું જે એનસીઓનું આખું કોડવાળું લિસ્ટ છે તે ડાઉનલોડ થઈ જશે તો અહીંયાથી તમે તમારું ઓક્યુપેશન એન્ડ સ્કિલ કયા સેક્ટરમાં છે તે તમે જોઈ શકો છો અને તે પ્રમાણે તમે આ પ્રમાણેની વિગત ત્યાં ટાઈપ કરી શકો છો ત્યાર પછી જે વર્કિંગ એક્સપિરિયન્સ ઇન પ્રાઇમરી ઓક્યુપેશન તો તમે જે પ્રાઇમરી ઓક્યુપેશન છે તેમાં કેટલા સમયથી એક્સપિરિયન્સ ધરાવો છો તે અહીંયા દાખલ કરવાનું રહેશે ત્યાર પછી જો તમારી પાસે કોઈ સેકન્ડરી ઓક્યુપેશન હોય તો અહીંયા તમે ટાઈપ કરી શકો છો અને ત્યારબાદ અહીંયા ઓક્યુપેશન સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકો છો તો ઓક્યુપેશન સર્ટિફિકેટ અપલોડ કરવું એ ઓપ્શનલ છે જો તમે અપલોડ કરવા માગતા હોય તો એક એમ બી સુધીની સાઇઝ તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી હાઉ ડીડ યુ એક્યુર સ્કિલ તમારી જે આવડત છે તે તમે ટ્રેનિંગથી મેળવેલ છે કે કેમ તો અહીંયા જો રિસિવ ફ્રોમ ફોર્મલ વોકેશનલ ટેકનિકલ ટ્રેનિંગ એટલે કે તમે ટ્રેનિંગથી આ સ્કિલ મેળવી છે તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને જો ટ્રેનિંગ સિવાય જ તમે આ સ્કિલ મેળવેલી હોય તો અહીંયા બીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે તો ચાલો આપણે અહીંયા ટ્રેનિંગથી મેળવેલ છે ટીચિંગ સ્કિલ તો આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ ત્યાર પછી સ્કિલ ટુ બી અપગ્રેડેડ તો તેમાં પણ અહીંયા આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લઈએ છીએ ત્યાર પછી અહીંયા સેવન કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઈએ છીએ તો મિત્રો છેલ્લે આપણે બેંક ડિટેલના જે સ્ટેપ છે તેમાં આવી ગયા છીએ જેમાં આપણે બેંક સીડિંગ વિથ આધારમાં નો આવે છે જે પ્રોબ્લેમ છે મારે ખરેખર બેન્ક સાથે આધાર સીડિંગ થયેલું છે પણ છતાં અહીંયા નો આવે છે તે કેમ આવે છે તે ખ્યાલ નથી તો આપણે હવે અહીંયા બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લઈશું ત્યાર પછી બેંક એકાઉન્ટ નંબર ફરીથી ટાઈપ કરી તેને કન્ફર્મ કરી લઈશું ત્યાર પછી એકાઉન્ટ હોલ્ડર નેમ તો અહીંયા જે બેન્ક એકાઉન્ટમાં નામ હોય તે પ્રમાણે આપણે અહીંયા નામ ટાઈપ કરી લઈશું ત્યાર પછી અહીંયા આપણે આઈએફએસસી કોડ લખી અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી દઈશું જેથી બેન્કનું નામ અને બેન્કની બ્રાન્ચનું નામ છે તે આવી જશે અને ત્યાર પછી સેવન કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરીશું તો ચાલો હું હવે આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું તો હવે આપણે બેંક ડિટેલ પણ એડ કરી લીધી છે તો હવે સેવ એન કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું તો તે ક્લિક કર્યા પછી આપણી જે આખી રજીસ્ટ્રેશન ફોમની તમામ વિગતો છે તે તમામ વિગતો આવી જશે તો તેને એકવાર આપણે જોઈ લેવી અને ત્યાર પછી આપણે આ પ્રિન્ટ આઉટ લેવા માંગતા હોય તો અહીંયા પ્રિન્ટનો ઓપ્શન છે ત્યાંથી પ્રિન્ટ પણ લઈ શકીએ છીએ તો ચાલો હું અહીંયા પ્રિન્ટ નથી લેતો પણ હાલ પીડીએફ સેવ કરી લઉં છું તો હવે આપણે આ પ્રીવ્યૂ આખું જોઈ લઈએ તો જેમાં સૌ પ્રથમ આપણે આધાર મુજબની ડિટેલ છે તે આવી ગઈ છે ત્યાર પછી પર્સનલ ડિટેલ આવશે તો અહીંયા આપણે પર્સનલ ડિટેલ જોઈ શકીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણે નોમિની ડિટેલ આવી ગઈ છે ત્યાર પછી નીચે એડ્રેસ આવે છે ત્યાર પછી નીચે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને ઇન્કમ ડિટેલ આવે છે અને ત્યાર પછી ઓક્યુપેશન ડિટેલ આવી જાય છે અને છેલ્લે બેંક ડિટેલનો આખો ટેબ આપણને જોવા મળે છે તો અહીંયા બેન્ક ડિટેલ પણ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો દરેક સ્ટેપ આપણે ક્લિયર કરી લીધા છે જેથી દરેક સ્ટેપ ગ્રીન થઈ ગયા છે તો હવે આપણે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું તો ચાલો હવે આપણે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરીએ છીએ ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ડેક્લેરેશન આપેલા છે તો તમે વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો અને તે વાંચ્યા પછી અહીંયા તમારે ચેકમાર્ક કરી લેવાનું રહેશે જો ચેકમાર્ક નહીં હોય તો તમે સબમિટ ઉપર ક્લિક નહીં કરી શકો તો અહીંયા ચેકમાર્ક રાખી અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવા સબમિટ ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો આપણું ઈ શ્રમ કાર્ડ એટલે કે યુ એ એન કાર્ડ જનરેટ થઈ જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું જે ઇ શ્રમ કાર્ડ છે તે જનરેટ થઈ ગયું છે જેને અહીંયા ડાઉનલોડ યુએન કાર્ડ ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકાય છે અને જો તમે મોબાઈલથી જ આ રજીસ્ટ્રેશન કરતા હોય તો તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને ત્યાર પછી કોઈપણ ઝેરોક્ષવાળાની દુકાને જઈ અને તેની તમે કલર પ્રિન્ટ મેળવી શકો છો તો આ પ્રમાણે મિત્રો તમે તમારી જાતે જ પોતાનું ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ